વેલકમ બેક. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આપણા સમાજના માપદંડોને ધ્યાને રાખીને જ પોતાની દોહિત્રી નવ્યા અને પૌત્રી આરાધ્યાને પત્ર લખ્યો છે અને તેમાં રજૂ થાય છે સમાજની સ્ત્રીઓની પ્રત્યેની કરુણતા. ત્યારે આજ વિષય પર આપણે ચર્ચાનું આયોજન કર્યું છે. સુઝાન, રુઝાન અને મોનલ તો આપણી સાથે છે જ, અને સાથે જોડાઈ ગયા છે આરજે હર્ષિલ રેડ એફએમમાંથી. હર્ષિલ, આપનું પણ સ્વાગત. હર્ષિલ, અત્યારે થોડી વાર પહેલા જ સ્ત્રીઓની જે સ્થાન છે, જે અસ્તિત્વ છે સમાજમાં, તેના વિશે આપણે વાત કરી રહ્યા હતા. ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થઈ, પરંતુ અત્યારે એક મુદ્દો એ પણ સામે આવ્યો છે. ગઈકાલે અમિતાભ બચ્ચને એક પત્ર લખ્યો છે આરાધ્યા અને નવ્યાને ઉલ્લેખીને. એ પત્ર ભલે પોતાની દીકરીની અથવા દીકરાની દીકરીઓને ઉલ્લેખીને લખવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજમાં સ્ત્રીઓનું જે સ્થાન છે, આ સ્થાન પર હવે અસ્તિત્વ પર તેના સવાલો ઉભા થઈ રહ્યા છે કે હવે એક લિજેન્ડ એક્ટરે જ્યારે આ ચિંતા કરવી પડી છે પોતાના ફેમિલીની ઘરની જ દીકરીઓ માટે. એટલે આ જે પ્રશ્ન છે એ વર્ષોથી ચાલતો આવ્યો છે અને હજી પણ આગળ ચાલતો જ રહેશે. સમાજમાં સ્ત્રીઓનું ખરેખર સ્થાન આપના મતથી, આપના દ્રષ્ટિકોણથી શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહેવા માંગીશ કે અમિતાભ બચ્ચને હું અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલો કરું છું, બી ઇટ ફેસબુક ઓર ટ્વિટર. અને એમને જે પ્રમાણે એ પોતાના મેસેજીસ આપતા હોય છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, એ પ્રમાણે એક હવે ઇન્સ્પાયર કરે એવું વ્યક્તિત્વ છે ઓલરેડી. એમને ખબર છે કે ઘણા બધા લોકો એમને ફોલો કરે છે, એમની ઇમેજ શું છે. હવે આપણા ઘરમાં પણ નાનું છોકરું હોય તો આપણે એમને એવી રીતે બતાવીએ કે એક દાદાનું સ્વરૂપ છે અમિતાભ બચ્ચનનું. સો એમની પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે સમાજમાં એ મેસેજ ફેલાવે જે મેક્સિમમ લોકોને, મેક્સિમમ ફિમેલ્સને લાગુ પડે છે. અને કદાચ એમની આ જે ગ્રેન્ડ ડોટર્સ છે નવ્યા અને આરાધ્યા, એમના નામે એમણે એ લેટરમાં પણ કહ્યું હતું, એ વિડીયોમાં પણ, કે આ ફક્ત આ બે છોકરીઓ માટે નથી પણ ઇન્ડિયાની જેટલી પણ ગ્રેન્ડ ડોટર્સ છે એની માટે હું આ મેસેજ આપી રહ્યો છું, એમને પણ આ મેસેજ હું આપી રહ્યો છું. સો મેસેજ એમને ઇન્ડિયાની બધી જ ગ્રેન્ડ ડોટર્સને ઉલ્લેખીને આપ્યો હતો, કનેક્ટિંગ ટુ એમના પોતાની ગ્રેન્ડ ડોટર્સ. સો મને એવું લાગે છે એક તો એ ઇન્સ્પાયર કરે એવું વ્યક્તિત્વ છે. હવે ઘણા બધા એમાં પોઈન્ટ છે. જ્યારે એ વિડીયો મેં જોયો, મેં મારા ફેસબુક પેજ પર શેર કર્યો, ત્યારે ઘણા બધા લોકોએ કીધું કે નાઇસ ઇનિશિયેટિવ, અમિતાભ બચ્ચન આવો મેસેજ આપે તો ઘણા બધા લોકોને મગજમાં આ વસ્તુ ખ્યાલ રહેશે, ઘણા બધા લોકો સુધરશે. સાથે એક વ્યક્તિ એવી પણ કમેન્ટ કરી હતી કે ધીસ ઇઝ અ ગુડ મેસેજ ફ્રોમ મિસ્ટર અમિતાભ બચ્ચન, બટ આપણે એના ભૂલવું જોઈએ કે એમણે અભિષેક સાથે લગ્ન કરાવતા પહેલા ઐશ્વર્યાના લગ્ન પણ એક પીપળના ઝાડ જોડે કરાવ્યા હતા. એ જ્યોતિષના કોઈ જે સંજોગો હોય એને ફોલો કરીને, ટ્રેડિશનને ફોલો કરીને. સો લોકો ઘણું બધું ધ્યાન રાખે છે. હવે આટલી પાછળની હિસ્ટ્રી 7-8 વર્ષ પહેલાની પણ કોઈને ખબર હતી, એટલે લોકો તમને તમારા સારા મેસેજને એક્સેપ્ટ તો કરે જ છે, પણ તમે તમારી લાઈફમાં એને કેટલું ફોલો કર્યું છે એ પણ જુએ છે. એટલે પીપલ આર વેરી સ્માર્ટ. હર્ષિલ, વાત એ છે, આપ માનો છો એક યુવક થઈને, એક પુરુષ પ્રધાન દેશ અત્યારે જ્યારે આપણો ભારત દેશ છે, આપ માનો છો કે પુરુષ પ્રધાન દેશમાં હજી સ્ત્રીઓનું એ સ્થાન નથી ક્લિયર થઈ શક્યું? હા, ડેફિનેટલી હું માનું છું. હું એક કોર્પોરેટ કલ્ચરમાંથી બિલોંગ કરું છું, એટલે મને ખબર છે કે સ્ત્રીઓનું કેટલું મહત્વ છે અને કેટલી આગળ પડતી સ્ત્રીઓ છે. આજે અમારી ઓફિસીસમાં પણ ઘણી બધી મેઇન પોઝિશન્સ સ્ત્રીઓના હાથમાં છે, અને મેં જોયેલું છે કે ફિમેલ લીડરશિપ કેવી હોય છે, મેલ લીડરશિપ કેવી હોય છે, ક્યાં કેટલી અસર પડે છે, ક્યાં કેટલું પુશ મળે છે, અને બંનેનું લીડરશિપ વ્યક્તિત્વ, લીડરશિપ કરવાની તાકાત અલગ રીતની હોય છે. ઓકે, સો ડેફિનેટલી ક્યાંક ક્યાંક આપણે પાછળ છીએ એ માનવામાં હું ના નહીં કહું. રુઝાન, કંઈ કહેવા માંગે? મારે ખાસ કહેવું છે, એવરી ટાઈમ આઈ સ્ટાર્ટ વિથ ધીસ ઓલસો, કે આ જે લડત છે એ સ્ત્રી પુરુષની લડત નથી. ધીસ ઇઝ નોટ અ જેન્ડર ફાઇટ. આ લડત અચ્છા ને બુરાઈ ની છે, ને આજના નોજવાન, આજના યુવાના જાણે છે. એટલે આ તમે જોયું તો નિર્ભયા કેસ, કોઈ બી કેસ, તો છોકરા હોય, જેનું ભાઈલોક કહું છું, ભાઈલોક સામે ઉભા છે ને ભાઈલોકે જોડે સપોર્ટ આપ્યો છે. એટલે આ લડત અચ્છાઈ ને બુરાઈ ની છે. આઈ જસ્ટ વોન્ટેડ ટુ એડ ધીસ. સુઝાન, આપની પાસે આવીશું. સામાજિક કાર્યકર્તા જ્યારે આપ છો, સામાજિક ઘણા બધા પ્રશ્નો આપની પાસે આવતા હશે, ઘણી બધી સમસ્યાઓના નિરાકરણ આપની સંસ્થા દ્વારા કે આપના દ્વારા કરવામાં આવતા હશે. મોટાભાગે સ્ત્રીઓને લઈને પ્રશ્નો કેવા પ્રકારના આવે છે અને કેવા પ્રકારથી સોર્ટ આઉટ કરવામાં આવતા હોય છે આપના દ્વારા? વી આર ઇન ટુ ડી એડિક્શન એન્ડ એચઆઈવી એડ્સ. તો અમારા ત્યાં એવી સ્ત્રીઓ આવતી હોય છે જેના પર આજે પણ વાયલન્સ થાય છે. ડોમેસ્ટિક વાયલન્સ ઇઝ એન એવરીડે ઇશ્યુ એક આલ્કોહોલિકના લાઈફમાં, આલ્કોહોલિક વાઇફના લાઈફમાં. એટલે આ રીતના ઇશ્યુઝ આવતા હોય, મેન્ટેનન્સના ઇશ્યુઝ આવતા હોય. એ સિવાય અમે અત્યારે હવે ટ્રાફિકિંગના ઇશ્યુઝ પણ હેન્ડલ કરી રહ્યા છે. એટલે જ્યાં સ્ત્રીને એક કોમોડિટી તરીકે અથવા પ્રોપર્ટી તરીકે પ્રોજેક્ટ કરીને એને એબ્યુઝ કરવામાં આવે છે, એ એવરીડે ઇશ્યુઝ અમે જોઈએ છે. અને આ ઇશ્યુઝને આપણે ડીલ કરવા માટે મોસ્ટ પ્રોબેબલી સહારો લીગલ વધારે લેવો પડે છે. ઓકે ઓકે. ઓર યુ નો ધ પ્રોટેક્શન દેટ ઇઝ ગિવન બાય ધ ગવર્મેન્ટ. જી.
રુઝાન, આપણી પાસે ટાઈમ ખૂબ ઓછો છે, મોનલ તમારી પાસે આવીશું. થોડા સમય પહેલા જ અત્યારે જ્યારે આ બધી વિવાદની વાતો ચાલી રહી છે કે પછી અત્યારે હર્ષિલે જે રીતે કહ્યું કે બિગ બીએ મેસેજ ખૂબ સરસ આપ્યો છે, પરંતુ તેમને પણ અભિષેકના મેરેજ કરાવતા પહેલા ઐશ્વર્યાના પીપળના ઝાડ સાથે મેરેજ કરાવ્યા હતા, એટલે તેમનો દ્રષ્ટિકોણ પણ છે, એક પણ એક સમાજની જે વર્બી વાસ્તવિકતા છે તે જ ઉજાગર કરે છે. મોનલ, દીપિકાએ થોડા સમય પહેલા એક શોર્ટ ફિલ્મ માય ચોઇસ કરીને બનાવી હતી અને દીપિકા પર પણ ઘણા બધા સવાલો આ પ્રકારના ઉભા થયા હતા. તમને શું લાગે છે, કોઈ અભિનેત્રી હોય કે પછી કોઈ વ્યવસાયિક ધોરણે કામ કરતી સ્ત્રી હોય કે પછી કોઈ પણ ઘરેલું સ્ત્રી હોય, આ તમામ સ્ત્રીઓને એક નજરથી જોવા માટે આપ સમાજને સંદેશ શું આપવા માંગો છો? લોકો છે ને ટાર્ગેટ બનાવે છે. લાઈક અગર હું આજે કંઈક અલગ બોલવાની કોશિશ કરું છું અથવા ઊભી થઈને કહું છું કે નો હું અલગ છું, મારે મારી પસંદ આ છે અને હું આ ચૂઝ કરીશ, તો લોકો એક્સેપ્ટ નથી કરી શકતા. બીકોઝ ઓફ અમને એવું લાગે છે કદાચ આ માણસ બહુ આગળ નીકળી ગયો હતો. એન્ડ લાઈક શી સાઈડ યુ નો કે આ લડાઈ જેન્ટ્સ અને લેડીઝની નથી, ઇટ્સ અબાઉટ સારી અને બુરાઈની છે. બટ સમવેર અધર્સ ગાઈઝ ડોન્ટ વોન્ટ કે ગર્લ અમારથી આગળ નીકળી જાય. અરે છોકરી છે, દેટ્સ હાઉ ફર્સ્ટ થિંગ. અગર રાતના 12:30 વાગે એકલા નીકળવું છે તો પહેલા ફ્રેન્ડ્સ હોય, યાર તું એકલી છે હવે કેવી રીતે જઈશ, થોડું દૂર હોય તો. સો ધીસ ઇઝ લાઈક યુ નો ઇટ્સ ઇનિશિયલી એક કેર તો છે, બટ સેમ ટાઈમ દે ફીલ સમવેર કે ના આ નહીં કરી શકે. ઓકે, સો આઈ વોન્ટ કે યુ નો દરેક ઇન અવર ફેમિલી ફ્રેન્ડ્સ બધાએ ગીવ ફૂલ સપોર્ટ, ગીવ અ ટ્રાય કે યુ નો શી કેન ડુ ઇટ. એક વાર સપોર્ટ કરો, ફેમિલી સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગર આપશો તો તમારી છોકરી તમારા છોકરાથી પણ ઘણી આગળ નીકળી શકે, પણ એ તમારે વિશ્વાસ દેખાડવો બહુ જરૂરી છે. ફાઇન, રુઝાન ખૂબ જ સમય ઓછો છે, છેલ્લો સંદેશ. સૌથી છેલ્લા એટલે જ કહેવા માંગુ છું કે અત્યારે બેનના જ પોઈન્ટ પર કે જે ડોમેસ્ટિક વાયલન્સ આલ્કોહોલ એબ્યુઝ છે, તમને શું લાગે છે, પેલો આલ્કોહોલ પીધેલો હોય તો બેન બે ના મારી શકે? પણ બેનને ફેમિલી સ્ટ્રક્ચર, સોશિયલ સ્ટ્રક્ચરના લીધે, સોશિયલ ફેબ્રિકના લીધે ચૂપ બેસે છે. એટલે આજે આપણે બહેનોને અંદરથી ઉજાગર કરવાની છે અને કહેવાનું છે કે ભાઈ આપણી એટલીસ્ટ યુ હેવ ટુ સ્ટોપ ડોમેસ્ટિક વાયલન્સ અગેન્સ્ટ યુ. આટલું જ મારે કહેવું. તો થઈ ગયું. હર્ષિલ, વોટ આર યુ સે એટ લાસ્ટ? હા, છે કે મેસેજ આપવાવાળા ઘણા બધા લોકો છે, પબ્લિક ફોરમ પર બોલવાવાળા કે અમે લોકો એને પ્રોત્સાહન આપીએ છીએ ફિમેલ એમ્પાવરમેન્ટને, પણ ફોલો કરવાવાળા એકચ્યુઅલી જોવા જઈએ તો કેટલા છે, બહુ મોટો સવાલ છે. સો પહેલા તમારા ઘરમાં ફોલો કરો, પછી બહાર જઈને મેસેજ આપો પબ્લિકલી. ચોક્કસ. થેન્ક યુ સો મચ હર્ષિલ, મોનલ, સુઝાન અને રુઝાન, આપ તમામ લોકો હાજર રહ્યા અને આ તમામ ચર્ચામાં ભાગરૂપ થયા તે બદલ. તો દર્શક મિત્રો, જે રીતે સોશિયલ મીડિયા પર અત્યારે અમિતાભ બચ્ચનની એક ચિંતા અત્યારે ચાલી રહી છે, પોતાના પત્ર રૂપે તેમણે વ્યક્ત કરી છે નવ્યા અને આરાધ્યા પર, પરંતુ આ ચિંતા ફક્ત અમિતાભ